નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. દેશભરમાં ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે અને આ અવસર પર દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ દેશના અગ્રણી અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારે એન્ટિલિયાના રાજાનું સ્વાગત કરીને ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે. શુક્રવારે સાંજે તેમના ઘરે એન્ટિલિયામાં ભગવાન ગણેશની મૂર્તિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લગ્ન પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો આ પહેલો ગણેશ ઉત્સવ છે, જેથી અંબાણી પરિવારે આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી બપ્પાનું સ્વાગત કર્યું છે. તમે જણાવી હર્ષોલ્લાસથી બપ્પાનું સ્વાગત કરતા ગણપતિ બપ્પા મોરિયાના નારા લગાવ્યા હતા. આ ખાસ અવસર પર અનેક સિતારાઓનો મેળો પણ ભરાયો હતો. અંબાણી પરિવારે કોઈની પણ યજમાની કરવામાં કોઈ પણ જાતની કસર છોડી ન હતી. બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ગણેશ ચતુર્થી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયા પહોંચ્યા હતા. તો આની સાથે જ એવી રિપોર્ટ મળી રહી છે કે સંજય દત્ત અને માન્યતા દત્ત, અનન્યા પાંડે, અનિલ કપૂર અને તેમની દીકરી સોનમ કપૂર, જેકી શ્રોફ અને તેમનો એક્ટર પુત્ર ટાઈગર શ્રોફ, કરીના કપૂર અને તેમના એક્ટર પતિ સૈફ અલી ખાન તેમજ સારા અલી ખાન પણ ગણેશ ચતુર્થી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે એન્ટિલિયા પહોંચ્યા હતા. તેમજ સચિન તેંડુલકર અને તેમના પત્ની અંજલિ તેંડુલકર, બોમન ઈરાની અને તેમના વાઇફ જેનોબિયા ઈરાની, સુનિલ શેટ્ટી અને શિવસેના યુબીટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, તેમના પત્ની રશ્મિ ઠાકરે ગણેશ ઉત્સવમાં ભાગ લેવા માટે એન્ટિલિયા પહોંચ્યા હતા. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.